एकलव्य विद्या संकुल। चलो गया वीडियो में अपने यूनिट नंबर 2 अम्ब्रेला सार कलरफुल शुरुआत करी हती। एनी एक्टिविटी 1 नो अपने अभ्यास करेलो हतो। आज अपने एक्टिविटी 2 नो अभ्यास करीशुं। चलो एक्टिविटी 2 में शुं करवानुं छे, सरखा प्राशवाळा शब्द अपने जोड़वाना छे। चलो सरखा प्राशवाळा शब्द अपने जोड़वाना छे। तो सरखा प्राशवाळा रिहाइमिंग वर्ड्स एटले केवा केवाय, तो अहीं के ई छेल्ला जे बे अक्षर आई ते केवा होय, सरखा होय। स्लेक स्नेक तो आ सरखा थई गया। लाउडली तो प्राउडली LY LY उच्चार एनो सरखो थई गयो, तो आपणे ए बेने जोड़ीशुं। स्माइल ILLE क्रोकोडाइल, स्माइल क्रोकोडाइल ए सरखा थई गया, तो एने जोड़ीशुं आ रीते, बराबर। ત્યાર પછી મી તો 3 સેમ થયા। પાઠ બાટ તો એ 2 સેમ થયા, તો એ રીતે આપણે એને જોડવાના છે। તમારે પણ ચોપડીમાં આ રીતે એક્ટિવિટીઝ કરવાની છે, બરાબર। ચાલો હવે આપણે જે એક્ટિવિટી 1 ની જેટલી પણ સ્પેલિંગ્સ આવે છે તે સ્પેલિંગ્સને આપણે લખી લઈએ। હું લખીને તમને એની PDF ફાઇલ પર મોકલીશ, અને પછી તમારે શું કરવાનું છે એને નોટબુક્સમાં કોપી કરવાની છે, ઓકે। તો ચાલો આપણે સ્પેલિંગ લખીએ। તમારે આ રીતે હેડિંગ મારવાનું છે, યુનિટ નંબર 2 અમ્બ્રેલાસ આર કલરફુલ। આ રીતે હેડિંગ મારીને સ્પેલિંગ લખવાની છે। ચાલો લખીએ સ્પેલિંગ। જંગલ એટલે જંગલ, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, નિયર એટલે પાસે, લેક એટલે સરોવર, બરાબર, ટાઈગર એટલે વાઘ, સ્નેક એટલે સાપ, સ્વિમ એટલે તરવું, સ્માઇલ એટલે હસવું, સો એટલે જોવું, ક્રોકોડાઇલ એટલે મગર, રોવર એટલે ગર્જના કરવી, લાઉડલી એટલે મોતેથી, પ્રાઉડલી એટલે ગર્વથી, ડાઉન એટલે નીચે, પેથ એટલે રસ્તો, બાથ એટલે સ્નાન, હેંગ એટલે લટકવું, લાફ એટલે હસવું, બ્રાન્ચ એટલે ડાળી, ઝાડની જે ડાળી હોય તે, બ્રાન્ચ એટલે ડાળી, પેરોટ એટલે પોપટ, ટોક એટલે વાત કરવી, એટલે સાંભળવું, બરાબર। આ રીતે તમારે બધી સ્પેલિંગ્સ નોટબુકમાં 3 ટાઈમ કેટલી ટાઈમ 3 ટાઈમ કોપી કરવાની છે, ઓકે। તમને